અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના પ્રથમ યુવાન આર્મીનું ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામજનો દ્વારા ઉમરકા ભેર સન્માન કરવામાં આવ્યું હતું. કોરી સમાજનું ગૌરવ એવા બાબરકોટ ગામના રહેવાસી શાંકત ભાવેશભાઈ ઝીણાભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી વતન પહોંચ્યા હતા. તે દરમિયાન બાબરકોટ, રોહિશા, વારા સ્વરૂપ, વાંઢ, મીઠિયારા, ભાગોતર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ધામધૂમથી તેઓનું સ્વાગત કર્યું હતું. વિશેષ હાજરી આપતા તાલુકા પંચાયતના સદસ્ય જશોદાબેન કરશનભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય કરશનભાઈ ભીલ અને બાબરકોટ ગામના સરપંચ કૈલાસબેન અનકભાઈ સાંખત, ઉપસરપંચ પાસાભાઈ સાંખત, બાલુભાઈ નાનાભાઈ સાંખત, રમેશભાઈ સાંખત તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા રોહિસા સપોર્ટ ક્લબના ખેલાડીઓ તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દિનેશભાઈ રાઠોડ અને શિક્ષક સ્ટાફ તથા શાળાના બાળકો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. બાબરકોટ ગામના ખોડલધામ ખોડલી વાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ખોડલી વાવ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માનનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં વિવિધ સમાજના લોકો અને આગેવાનો દ્વારા ભવ્યાતી ભવ્ય ડીજીના તાલ સાથે સામયું અને સ્વાગત અને સન્માન કરાયું હતું. ભાઈશ્રી રોહિસાની જે સ્પોર્ટ્સ ક્લબ છે એમના દ્વારા તાલીમ પામેલ છે અને ખૂબ જ મહેનતથી સારા મેરિટ સાથે ઉત્તીર્ણ થઈને એવું આર્મીમાં ગયા હતા અને આજરોજ એમના વતન બાબરકોટ ગામે પરત ફરેલ છે. તો સમસ્ત બાબરકોટ ગ્રામ વતી, સરપંચ અને ગ્રામ પંચાયત અને કોટલી વાવનું સમસ્ત ગ્રુપ વતી એમનું આજરોજ અત્રે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અને મા ખોડિયારના સાનિધ્યમાં આજે ભાઈ શ્રી ભાવેશભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભારત માતાની સેવા માટે પોતાની ફરજ સારી રીતના પૂર્ણ કરે એ માટે ગામ લોકોએ અને વડીલોએ એમને આશીર્વાદ પાઠવ્યા હતા અને આજે એ ભાઈ શ્રી ભાવેશભાઈ આ ટ્રેનિંગ આપી અને પરત ફરેલ છે એમનું ભવ્ય સ્વાગત આ રીતના ગામજનો દ્વારા પૂર્ણ કરેલ છે. વંદે માતરમ.